જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, તમારા બધાનું અમારા વ્લોગમાં સ્વાગત છે. અને અમારી ચેનલનું નામ છે વિધિ અમદાવાદી. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને અમદાવાદમાં તો સૌથી વહેલો ઉનાળો આવી જાય, તો અત્યારે અમે આવ્યા છીએ ગોલો ખાવા માટે. અને અમે કોઈ એડવર્ટાઇઝ નથી કરતા, પણ અહીંનો ગોલો સરસ આવે એટલે તમારી સાથે શેર કરીએ છીએ. આ છે રબડી, ફાલસા કરી દો દાદા. આ કયો છે દાદા? જો વિધિ કેવો લાગે? બહુ મસ્ત છે ને. કયો ફ્લેવર છે દિનેશ? રબડી. કયો સરસ છે? જો વર્ષાને અત્યારે રાતની મજા છે, બરફ ખાવા આવ્યા છે. આજે વિદિશા બરફ ખાય અને અમારો બરફ. વિદિશાને ખાટો ફ્લેવર ભાવે અને મને મીઠો ફ્લેવર ભાવે, એટલે મારે લીધો રબડી. વર્ષાએ બી મીઠો ફ્લેવર લીધો રબડીનો, અને વિદિશાએ લીધો ખાટો ફ્લેવર. અને આ જો અહીંયા અમારે બહુ જ સરસ ટેસ્ટ હોય છે આ બરફનો. એક વખત તો તમે અહીંયા અમદાવાદમાં રહેતા હોય ને, તો એક વખત તો અહીંયાનો બરફ ખાવા આવજો જ. એડ્રેસ છે માણેક ચોક સાંકડી શેરી પાસે, અને 60 વર્ષ જૂનું છે. સોની બજાર, વૈસુ સરબત એન્ડ બરફ. જો આ લોકેશન છે, તમને મોકલી રહ્યો છે. સામે જુઓ તો માણેક ચોક બજાર આવીએ, ખાણીપીણી બજાર. અને ખાણીપીણી બજારમાંથી તમે ગ્રીસ કોલ્ડ ડ્રિંક્સ પાસે આવો એટલે અહીંયા વૈસુ સરબત બરફ એન. અને બીજી સા કેવો લાગે છે? આના તો હોટ લાલ લાલ થઈ ગયા, લિપસ્ટિકની જરૂર ના પડે. હવે તારે રોજ એક બરફ ખાઈ લેવો. તમારે બહાર જવું ને એટલે અહીંયા આવીને બરફ ખાઈ લેવો. યસ, તમને અને પાર્સલ પણ કરી આપે છે. અને જુઓ બધા ફ્લેવર અહીંયા ઉપલબ્ધ છે. રબડી, માવા બદામ, કેડબરી, મેંગો, લીમકા, અને અહીંયાથી શરબતના બાટલા પણ મળે છે, અને આઈસ ડીશ પણ મળે છે. અને બધા ફ્લેવર બહુ જ મસ્ત હોય છે. જો મેનુ કાર્ડ છે, મિલ્કશેક છે, મેંગો મિલ્કશેક, રાજભોગ, માવા. અને અહીંયા ભીડ પણ જો રોજ છે, એટલી ભીડ હોય છે. 60 વર્ષ જૂનું છે એટલે ટેસ્ટ તો સરસ જ હોય ને. ઓનર ઓફ ધ વૈસુ સર્વિસ સેન્ટર. દાદા કેટલા વર્ષથી છીએ આપણે અહીંયા? 60 વર્ષ થઈ ગયા. અને 60 વર્ષથી અહીંયા ચલાવી રહ્યા છે સરબતનું સેન્ટર. 5 રૂપિયાનો ગોળો વેચો દાદા. જો દાદા કહે છે કે 5 પૈસાનો ગોળો વેચાતો હતો ત્યારથી છે. આજે 30 રૂપિયા ગોળાનો ભાવ છે, 40 રૂપિયા ગોળાનો ભાવ છે. મોંઘામાં મોંઘો કેટલાનો મળે? 130 રૂપિયા. 130 રૂપિયા
અને એડ્રેસ બોલી દે દાદા. માણા ચોક સાલેસર નાગે જનતા સિમિલ સામે ક્રીમ કોર્નર સિમિલ સામે. થેન્ક યુ દાદા. તો વર્ષા હવે ગોલો ખાઈ લીધો હોય તો આપણે ઘરે જઈએ, કારણ કે વિદિશાની એક્ઝામ છે વાંચવાનું છે. ઓકે વિદિશા, જાવ કે હજી ખાવાનું છે? વિદિશા જો બીજો ખાવો છે. જો હવે વિદિશાને વાંચવાનું ટેન્શન છે એટલે હવે બીજો ગોલો ખાવાનો થતો નથી. હવે એ કહે મારે ઘરે જવું છે. તો મિત્રો હવે અહીંથી અમે જઈશું ઘરે.